अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें તો છેલ્લા કેટલાક વિડીયોથી આપણે લિંક લિસ્ટ વિશે જોઈ રહ્યા છે કે જેની અંદર આપણે એ જોયું સ્ટ્રક્ચર અને પોઈન્ટર જ્યારે મિક્સ થાય છે ત્યારે આપણે એક લિન્કવાળું લિસ્ટ બનાવી શકીએ છીએ આપણે ઓલરેડી એડિંગ નોડનો પ્રોગ્રામ જોઈ ચૂક્યા છે કે જેની અંદર આપણે એ જોયું એક સ્ટ્રક્ચર બનાવી અને આપણે જો એની અંદર એક પોઈન્ટર વેરિએબલ કરીએ તો આ રીતે આપણે ઘણા બધા સ્ટ્રક્ચર ડિકલેર કરી શકીએ એક્સ વાય ઝેડ એમ આપણે મેન્યુઅલી બધા વેરિએબલ ડિક્લેર કર્યા અને એ વેરિએબલની અંદર અલગ અલગ વેલ્યુ આપણે ડિકલેર કરી અને એનું આપણે એકબીજાની અંદર એડ્રેસ આપીએ અને આ રીતના લિંક બનાવી અને ત્યાર પછી આપણે એ પણ જોયું કે આ રીતે જો આપણે એક એક્સ્ટ્રા સ્ટ્રક્ચર ડિકલેર કરીએ તો મેમરીની અંદર આવું એક અલગથી સ્ટ્રક્ચર બને અને એ સ્ટ્રકચરનું આપણે એડ્રેસ બદલી નાખીએ એટલે ધારો કે મારે આ એડ્રેસને આની પાછળ એડ કરવું હોય તો આપણે એ જોઈ ગયા કે ઝેડ ડોટ પી ઇક્વલ ટુ એડ્રેસ ઓફ કે કરી દઈએ એટલે કે આનું એડ્રેસ અહીંયા આપણે સ્ટોર કરી દઈએ તો પછી આ એની પાછળ કનેક્ટ થઈ ગયું એટલે ઝેડની પાછળ આ કે કનેક્ટ થઈ ગયો એવું આપણને જોવા મળે અને ત્યાર પછી આપણે કે ડોટ પી છે જ એને નલ બતાવી દેવાનું કે અહીંયા પૂરું થઈ ગયું છે એટલે આ જે છે એ અહીંયા કનેક્ટ થઈ જાય અને એ જ રીતે આપણે એ જોઈ ગયા કે વાય ડોટ પી ઇક્વલ ટુ કેનું એડ્રેસ કરીએ એટલે કે આ કેને જો મારે આ વાય પછી એડ એટલે વાય અને ઝેડની વચ્ચે નાખવું હોય તો પછી મારે શું કરવાનું રહેશે તો કે આ જે કેનું એડ્રેસ છે એ લઈને મેં વયની અંદર સ્ટોર કરી દીધું ત્યાર પછી કે પીની અંદર ઝેડનું એડ્રેસ એટલે કે આ જે ઝેડનું એડ્રેસ અહીંયા હતું એ ઝેડનું એડ્રેસ અહીંયા સ્ટોર કરી દીધું તો આ એડ્રેસ આપણે અહીં સ્ટોર કરીએ અને આ એડ્રેસ આપણે અહીં સ્ટોર કરી દઈએ તો જ્યારે લોજિકલી આપણે બોલાઈએ ત્યારે શું થશે તો કે ઝેડના પહેલાં આ કે બોલાવવામાં આવશે તો આ આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે પણ આ આપણે એ જોયું કે આ રીતે આપણે એક્સ વાય ઝેડ આવા બધા વેરિયેબલ ડિક્લેર કરીને કરીએ છીએ બે ત્રણ ચાર વેરિયેબલ જો હોય તો આપણે એ રીતે કરી પણ શકીએ પણ જો ઘણા બધા હોય તો પછી આપણે એને ઓટોમેટિક કરવાની જરૂર પડે છે તો હવે આજે આ વિડિયોની અંદર આપણે એ જોવા માંગીએ છીએ કે આપણે ઓટોમેટિકલી આ ત્રણ જ નહીં પણ ગમે તેટલા નોડ જે છે એ ડિક્લેર કરવા હોય અને એક પછી એક નોડ આપણે ડિકલેર કરતા જવું હોય અને એની અંદર આપણે આ રીતે ગમે ત્યાં વચ્ચે પણ એડ કરી શકીએ અથવા તો જો આપણે એન્ડની અંદર પણ એડ કરી શકીએ તો હવે આ જે વસ્તુ છે આપણે ઓટોમેટિકલી કરવી હોય તો કઈ રીતે કરવી એ આપણે આજના વિડીયોની અંદર જોવા માગીએ છીએ તો હું પહેલાં એની તમને થોડીક થિયરી બતાવું અને ત્યાર પછી એના પ્રોગ્રામ જોઈએ તો આ વિડીયોની અંદર આપણે આ જોવા માંગીએ છીએ કે ઓટોમેટિકલી એડ ડિલીટ ઇન્સર્ટ અને વધારેમાં પ્રિન્ટ અને કાઉન્ટ નોડનું આપણે જોવા માગીએ છીએ લિંક લિસ્ટની અંદર તો એની માટે આપણે પ્રોગ્રામ બનાવેલો છે પ્રોગ્રામ જોઈએ એ પહેલાં પ્રોગ્રામમાં જે બાબતો સમજવાની છે એ આપણે જોઈ લઈએ કારણ કે આપણે જે અગાઉનો પ્રોગ્રામ જોયો એની અંદર શું થતું હતું તો કે આપણે એક્સ વાય ઝેડ એવા અલગ અલગ વેરિયેબલ લીધેલા હતા અને એટલા માટે જ્યારે આપણે વસ્તુને બદલીએ કે એક્સનું એડ્રેસ લઈને આપણે વાયને આપીએ કે વાયનું એડ્રેસ લઈને આપણે ઝેડને આપીએ ત્યારે એ સમજવું બહુ આસાન થઈ જાય પણ જો આપણે ઓટોમેટિકલી કરવું હોય તો પછી વેરિયેબલના નામ એક જ સરખા રહે છે અને એટલા માટે આપણે પ્રોગ્રામની અંદર શું ચેન્જ કરીએ છીએ એ જોવા માટે મેં અહીંયા ત્રણ સેક્શન બનાવેલા છે એક કમાન્ડ્સ છે એક મેઇન છે અને એક ફંક્શન છે તો મેઇનની અંદરથી આપણે ફંક્શનમાં મોકલીએ છીએ એટલે કે આપણે એડ કરવું હોય તો એની માટેનું એક ફંક્શન છે ડિલીટ કરવું હોય તો એની માટેનું એક ફંક્શન છે ઇન્સર્ટ કરવું હોય તો એની માટેનું એક ફંક્શન છે તો એ ફંક્શનમાં આપણે જે ડેટા મોકલીએ છીએ તો એના કયા કમાન્ડ છે એ કમાન્ડથી મેનમાં અને ફંક્શનમાં શું ઇફેક્ટ પડશે એ આપણે અહીંયા જોવા માંગીએ છીએ ડાયનેમિકલી કરવા માટે આપણે શું કરવાની જરૂર પડે છે તો કે આપણે એક જ નામનું વેરિયેબલ લેવાની જરૂર પડે છે અને એને આપણે વારંવાર વારંવાર વાપરીએ છીએ તો ધારો કે આપણે અહીંયા પહેલું એક જોઈએ કે એક આપણે ક્રિએટ લિસ્ટ કરીએ જો આપણે ક્રિએટ લિસ્ટ કરવું હોય કમાન્ડની અંદર તો આપણે શું કરીએ તો કે આ રીતે મેઇનની અંદર આપણે એક પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર કરીશું હવે આ સ્ટ્રકચરનું પોઈન્ટર હશે કે જેને આપણે લિસ્ટ નામ અહીંયા આપેલું છે અહીંયા આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ એબીસીડી બીસીડી કોઈપણ નામ આપણે આપી શકીએ પણ આપણે એને લિસ્ટ નામ આપેલું છે સ્ટ્રક્ચરનું પોઈન્ટર અહીંયા બન્યું ત્યાર પછી આપણે શું કરીએ તો કે આપણે એની અંદર એક એડ નોડ કરીએ એડ નોડ એટલે કે જેમ આપણે જોયું કે એક સ્ટ્રક્ચર આપણે નવું બનાવીએ હવે એક સ્ટ્રક્ચર નવું વેરિયેબલ બનાવીએ એટલે મેમરીની અંદર આ રીતના સ્ટોર થશે હવે આપણે અહીંયા દસ વીસ ત્રીસ નંબર નાખેલો છે તમે અગાઉના વિડીયોની અંદર જોયું હશે કે એની અંદર આપણે એ નામનો વેરિયેબલ લીધો છે અને એ એ નામનો વેરિયેબલ ઇન્ટીજિયર વેરિયેબલ છે એટલે એ ઇન્ટીજિયર વેરિયેબલની અંદર આપણે કોઈપણ વેલ્યુ સ્ટોર કરીએ છીએ તો અહીંયા મેં અત્યારે દસ વીસ ત્રીસ એવી જ વેલ્યુ લીધેલી છે તમે કોઈપણ વેલ્યુ સ્ટોર કરી શકો અને એ જ રીતે આપણે ફક્ત એક જ વેરિયેબલ નહીં પણ ઘણા બધા વેરિયેબલ અહીંયા લઈ શકીએ પણ અત્યારે આપણે સમજણ માટે ફક્ત એક જ વેરિયેબલ લઈને આપણે બનાવેલું છે એટલે એક ઇન્ટીજિયર વેરિયેબલ હોય અને એક પોઈન્ટર વેરિયેબલ હોય તો બે વસ્તુ અહીંયા આ રીતનું એક નોડ બની જશે ને આપણે એક ગ્રુપ નથી બોલતા પણ એને આપણે એક નોડ કહે છે એટલે આપણે એક નોડ એડ કરી શકીએ આ એક્સ નામનો નોડ બન્યો ત્યાર પછી આપણે વાય ઝેડ અને કે એવા નોડ બનાવી શકીએ અને એ નોડ એકબીજાની સાથે આપણે એડ કરી શકીએ અને છેલ્લે જે નોડ હશે એની અંદર અહીંયા નલ હશે બધું લિંક બનેલી હશે અને આપણે એક્સ સમજીએ છીએ અને વાય સમજીએ છીએ પણ પ્રોગ્રામથી હું તમને બતાવીશ કે આ બધી વસ્તુ એકનું એક જ એટલે કે આ લિસ્ટની અંદર જ બધું આવશે એટલે લિસ્ટ નામના એક જ વેરિયેબલથી આપણે આ બધું કનેક્ટ કરતા જઈશું આપણે એવું સમજીએ કે એક્સ છે તો એક્સની અંદર વાયનું એડ્રેસ હોય એટલે આ પીની અંદર વાયનું એડ્રેસ હોય આ વાયની અંદર ઝેડનું એડ્રેસ હોય અને ઝેડની અંદર કેનું એડ્રેસ હોય અને કેની છેલ્લે આપણે નલ કરી દેતા હતા એ અગાઉ આપણે પ્રોગ્રામમાં જોયું હતું એ રીતે આપણે અહીંયા જોવા માંગીએ છીએ તો આ રીતનું આપણે એક લિસ્ટ ધારો તૈયાર કરી દીધું અને એની અંદર બધા અલગ અલગ નોડ એડ કર્યા એટલે હવે આ લિસ્ટની અંદર આપણે કંઈ પણ કરવું હોય તો આપણે શું કરવું પડે છે તો ક્યાં ફંક્શનને આપણે મોકલીએ છીએ કે મેઇનની અંદર આપણે આખો પ્રોગ્રામ નથી લખતા એની માટેના અલગ અલગ ફંક્શન લખે છે જેમ કે આ એડ માટે ડિલીટ માટે ઇન્સર્ટ માટે પ્રિન્ટ માટે દરેક માટે આપણે એક એક ફંક્શન લખીએ છીએ તો આપણે શું કરવાનું થશે તો કે એ ફંક્શન કોલ કરાવવાનું થશે હવે જ્યારે આપણે ફંક્શન કોલ કરાવીએ છીએ ત્યારે આ લિસ્ટ આપણે એને મોકલી આપીએ છીએ એટલે આપણે અહીંથી લિસ્ટને મોકલીશું અને એ લિસ્ટ ફંક્શનમાં જઈને આપણે એને એલ નામ આપેલું છે અહીંયા આપણે લિસ્ટ નામ પણ આપી શકીએ પણ આપણે લિસ્ટ નામ ના આપીએ ફરીથી કન્ફ્યુઝન ના વધે એટલા માટે એટલે આપણે બે અલગ અલગ વેરિયેબલ આમ જોઈ શકીએ કે ભાઈ આ મેઇનનું વેરિએબલ છે ને આ ફંક્શનનું વેરિયેબલ એટલે આપણે એને ફક્ત એલ કીધેલું છે તો આ જે લિસ્ટ નામનો વેરિયેબલ છે એટલે કે એની અંદર આ પહેલાંનું એડ્રેસ સ્ટોર હશે એ પહેલાંનું એડ્રેસ અહીંયા જ હશે અને ફંક્શનની અંદર એને એલ તરીકે બોલાવવામાં આવશે તો હવે આ બધું મેમરીની અંદર એક જ જગ્યાએ થાય છે અને ફક્ત પહેલાંનું એડ્રેસ જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે પણ અત્યારે આપણે સમજવા ખાતર આપણે આ રીતે બતાવીએ કે ધારો કે અહીંયા ફંક્શનની અંદર આખું લિસ્ટ કોપી થઈ જાય છે અને એ લિસ્ટને આપણે અહીંયા એલ નામે બોલાવીશું પણ જેમ આપણે ચર્ચા કરી ગયેલા કે જો આપણે પોઈન્ટર વેરિયેબલ છે એ ફંક્શનને મોકલીએ છીએ તો ફંક્શનની અંદર જે પણ કંઈ ચેન્જ થાય છે એ અહીંયા આપમેળે જ એની અસર થઈ જાય છે એ આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ગયેલા તો એ રીતે અહીંયા પણ આપણે જે કંઈ ચેન્જીસ કરીશું એ આપ આપમેળે અહીંયા આવી જશે પણ જો આપણે જે ચેન્જીસ કરીએ છીએ ચેન્જીસ ડાયરેક્ટલી અહીંયા ના આવી જાય એટલા માટે આપણે શું કરીએ છીએ તો કે ટી નામનો અલગથી વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ ટી એટલે કે ટેમ્પરરી એટલે આપણે આ રીતનું કમાન્ડ પ્રોગ્રામમાં લખેલું તમને જોવા મળશે કે ટી ઇક્વલ ટુ એલ તો એ શું થાય છે તો કે આ જે એલ નામનો વેરિયેબલ છે એની આપણે બીજી કોપી બનાવીએ છીએ ટી નામની કોપી અને ટી નામની કોપી બનાવીશું એટલે એની અંદર આ આખું નાખું લિસ્ટ એઝ ઇટ ઇઝ તમને જોવા મળશે હવે આ લિસ્ટ આવી ગયું હવે એની અંદર આપણે આ દરેક નોડને કાં તો એને રીડ કરવો હોય ક્યાં એને ચેક કરવો હોય કંઈ પણ કરવું હોય તો આપણે આ એક કમાન્ડ લખેલું તમને જોવા મળશે કે ટી પોઇન્ટિંગ પી ઇક્વલ ઇક્વલ ટુ નલ હવે આ શું આપણે કરીએ છીએ એ હું અહીંયા તમને બતાવું તો જ્યારે હું એકલું ટી બોલાવું છું ત્યારે એ શું કરે છે તો કે આનું આ જે પહેલું એડ્રેસ છે અથવા તો જ્યાં તમારું પોઈન્ટર હોય એટલે કરંટ નોડ જ્યાં હોય એનું પોઈન્ટર તમને આપે છે જો હું ટી બોલાવું છું તો પહેલી વખત બોલાવવામાં આવે ત્યારે આ ટી શું હશે તો કે આ જે પહેલું નોડ છે એનું એડ્રેસ હશે એટલે આ પહેલું નોડ બોલાવવામાં આવે જો હું ટી બોલાવું તો પણ હું ટી પોઇન્ટિંગ પી બોલાવું તો ટીનું પી હવે પી છે એ કોનું એડ્રેસ છે તો કે બીજાનું એડ્રેસ છે એટલે અહીંયા આપણે દરેક વખતે ટી નામ જ લઈએ છે એટલે આપણે અહીંયા એમ કહીએ કે ટીની અંદરનું બીજું જે બીજું નોડ છે એ બીજા નોડને અહીંયા આપણે ચેક કરીએ છીએ કે બીજો નોડ છે કે નહીં ટી પોઇન્ટિંગ પી એટલે આ ચેક કરવામાં આવશે કે જે ટી અત્યારે જો આ હોય તો એનું પી પાછળ બીજું કંઈક છે કે નહીં એ ચેક કરવામાં આવશે એટલે આપણે આ લખીએ ત્યારે શું થશે તો કે અહીંયાથી ચેકિંગ શરૂ થશે પહેલેથી આ પીને ચેક કરવામાં આવશે કે નલ છે અને એ રીતે છેલ્લા સુધી આપણે ચેક કરવામાં આવશે ગમે તેટલા નોડ હશે આપણે ગમે તેટલા નોડ એડ કર્યા હશે એ બધા ચેક કરવામાં આવશે છેલ્લે જ્યારે નલ મળી જશે ત્યારે શું કરવામાં આવશે તો કે એ બંધ કરી દેવામાં આવશે તો આ કમાન્ડથી શું થાય તો કે આપણે દરેકે દરેક નોળને ચેક કરી શકીએ હવે એ ચેક એની વેલ્યુ ચેક કરવા માટે પણ આપણે કરી શકીએ અથવા નોડને કાઉન્ટ કરવા માટે પણ કરી શકીએ એવું ઘણી બધી વખત કરી શકીએ તો વાઇલ લૂપમાં આ જે કમાન્ડ છે એ તમને વારે વારે વપરાતો આપણને જોવા મળશે હવે આપણે બીજો કમાન્ડ જોઈએ તો એની અંદર આપણે શું કરીએ કે ધારો કે આપણે અહીંયા સુધી આવ્યા છે ટી ની અંદર આપણે પહેલાં અહીંયાથી ચેકિંગ શરૂ કર્યું આ રીતે વાઇલ લૂપ લગાવીને અને પહેલું ચેક કર્યું પછી બીજું ચેક કર્યું અને બીજાની અંદર ધારો કે આપણે અહીંયા એક નોડ ઇન્સર્ટ કરવો છે આ વીસ પછી મારે એક પચીસ નંબર ધારો કે એડ કરવો છે તો પછી આ બેની વચ્ચે મારે એડ કરવાનું થાય હવે જો મારે આ બેની વચ્ચે એડ કરવું હોય તો કરંટ જે નોડ છે એ આ છે એટલે કે જો હું ટી બોલાવું તો મને આ નોડ મળશે હવે એના પછી આપણે વચ્ચે એડ કરવું છે એટલે આપણે શું કરીએ તો કે એક એક્સ નામનો અલગથી પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર કરીશું અને એ પોઈન્ટર વેરિયેબલની અંદર આપણે આજે ડેટા અને પોઈન્ટર એ બેની વેલ્યુ મેલોક કરીશું હવે મેલોક એ મેમોરી એલોકેટ માટે છે તમને ખબર છે તો મેલોકથી આપણે શું કરીએ તો કે એક્સને મેમોરી એલોકેટ કરીએ અને એની અંદર આપણે સ્કેનેફથી આ વેલ્યુને લઈ લઈશું એટલે આ પચીસ વેલ્યુ લઈ લીધી અને એને માટે પોઈન્ટર નલ કરી દીધું સ્ટાર્ટિંગની અંદર અને ત્યાર પછી હવે આપણે શું કરવાનું રહેશે તો કે આ બેની વચ્ચે નાખવાનું છે બેની વચ્ચે નાખવાનું છે એટલે જો આ જે વસ્તુ છે એની પછીનું પોઈન્ટર બોલાવું એટલે ટી પોઈન્ટિંગ પી બોલાવું તો એ મને આ થર્ટી મળશે એટલે મારે શું લખવાનું રહેશે તો કે આ રીતનું લખવાનું રહેશે કે એક્સ પોઈન્ટિંગ પી એટલે એક્સની અંદરનું પી એક્સની અંદરના પીને આપણે શું કરી દેવું છે તો કે ટીના અંદરના પી કરી દેવું છે હવે ટી કરંટ પોઝિશન જો આ નોડ પર હોય તો શું થશે તો કે એનું પી એનું પી એટલે કે આ થર્ટી બોલાવવામાં આવશે તો એનું જે એડ્રેસ છે એ એડ્રેસ અહીંયાથી અહીંયા કોપી કરી દેવામાં આવશે એટલે એક્સ પોઈન્ટિંગ પીની અંદર ટી પોઇન્ટિંગ પીનું એડ્રેસ સ્ટોર કરી દેવામાં આવશે એટલે આપણે ફિઝિકલી જોઈએ તો આપણે કદાચ આવું વિચારી શકીએ કે અહીંયાથી આ બંને જે નોડ હતા એ અહીંયાથી લઈને અહીંયા કનેક્ટ કરી દેવામાં આવશે એટલે અહીંયાથી કનેક્ટ અહીંયા કનેક્ટ થઈ જશે એટલે હવે એક્સની અંદર ટ્વેન્ટી ફાઇવ થર્ટી અને ફોર્ટી એ થઈ જશે ને આ લિસ્ટ અધૂરું હશે કેમ કારણ કે આનું એન્ડિંગ અત્યારે નહીં હોય જો આ વચ્ચેથી આપણે બંધ કરી દઈએ તો આનું કોઈ એન્ડિંગ આપણને નહીં મળે પણ એવું આપણે એન્ડિંગ વગરનું લિસ્ટ આપણે રાખતા નથી એટલે આપણે પાછું શું કરવાની જરૂર પડે તો કે આ આખું એટલે હવે પચીસ પછીનું આખું લઈને પાછું આપણે વીસની નીચે કનેક્ટ કરવાનું થાય અને એટલા માટે આપણે અહીંયા કમાન્ડ લખીશું ટી પોઇન્ટિંગ પી એટલે ટી અત્યારે આ પોઈન્ટિંગ આને કરે છે તો એના પીની અંદર આખું એક્સ જ આપણે આ સ્ટોર કરી દઈશું એટલે આ એક્સને લઈને આપણે શું કરીશું તો કયાથી કાઢી નાખીને અહીંયા આપણે કનેક્ટ કરી દઈશું એટલે પાછું લિસ્ટ જે છે એ આખું થઈ જશે અને એમ વચ્ચે એક નોડ ઇન્સર્ટ થઈ જશે આશા છે કે તમને આ બાબત ખબર પડી હશે કે આપણે કઈ રીતે ટેમ્પરરી એક વેરિયેબલની અંદર કોપી બનાવીએ છીએ અને એની અંદર આપણે આ બધી વસ્તુ કરીએ છીએ ત્યાર પછી આપણે જ્યાં એક્સ વેરિયેબલ એમને એમ રહ્યો એને આપણે ફ્રી કરી દઈ શકીએ જે ત્રણ ચાર કમાન્ડ છે એ આપણે વારંવાર વાપરીએ છીએ એટલા માટે મેં એને અહીંયા સમજાયા છે કે જ્યારે પણ ટી એટલે કે ટેમ્પરરી છે ટેમ્પરરી ઇક્વલ ટુ લિસ્ટ કરીએ એટલે ત્યારે શાની માટે વપરાય તો કે આપણે લિસ્ટની એક કોપી બનાવવા માટે વાપરીએ છીએ ત્યાર પછી જો હું એકલું ટી બોલાવું એટલે એકલું ટેમ્પરરી બોલાવું કે એકલું એક્સ બોલાવું એકલું એલ બોલાવું તો એ મને પહેલું જે નોડ છે એ નોડનું એડ્રેસ મને આપે છે પણ મારે જો એના પછીના નોડનું એડ્રેસ જોઈતું હોય તો મારે આ રીતે લખવાનું રહેશે કે ટી પોઇન્ટિંગ પી હવે ટી પોઇન્ટિંગ પી લઈએ એટલે આ જો ટી અત્યારે આ પોઝિશન પર હોય તો આનું એડ્રેસ મને આપશે જો આ ટી આ પોઝિશન પર હશે તો આનું એડ્રેસ આપશે એમ દરેકે દરેકની અંદર આપશે અને એ આપણે વાઇલ લૂપ લગાવી અને આપણે એકમાંથી બીજામાં બીજામાંથી ત્રીજામાં એમ આપણે જતા જઈએ છીએ એક્સની અંદર આનું અડધાનું જે એડ્રેસ હતું તે કનેક્ટ થયું અને પછી એ આખાનું લઈને આપણે આ પાછા ઓરિજિનલ ટીની નીચે કનેક્ટ કરી દીધું તો આટલો પ્રોસેસ આપણે જોવાનો છે હવે આપણે આ જે બાબત હમણાં ચર્ચા કરીએ એ આપણે પ્રોગ્રામથી જોઈએ કે પ્રોગ્રામની અંદર એકચ્યુઅલમાં આપણે આ કઈ રીતે કરીએ છીએ તો અહીંયા ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર એકસો અગિયાર નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું એ ઓટોમેટિકલી એડ ડિલીટ ઇન્સર્ટ પ્રિન્ટ અને કાઉન્ટ નોડ માટેનો છે આની અંદર આપણે નોર્મલ રીતે બધી લાઇબ્રેરી એડ કરેલી છે ત્યાર પછી આપણે ગ્લોબલ સ્ટ્રક્ચર ડિક્લેર કરેલું છે ગ્લોબલ સ્ટ્રક્ચર એટલા માટે કારણ કે આપણે મેઇનમાં પણ બધી જગ્યાએ જોઈએ છે અને આટલા બધા જે ફંક્શન આપણે ડિક્લેર કર્યા છે એ બધા ફંક્શનમાં આપણે વાપરવું છે એટલે બધા જ ફંક્શનમાં વાપરવું છે એટલે આપણે ગ્લોબલી ડિક્લેર કર્યું છે ગ્લોબલી એક સ્ટ્રક્ચર ડિક્લેર કર્યું ઝેડ નામનું એની અંદર બે વેરિયેબલ છે એક ઇન્ટીજિયર વેરિયેબલ એ જ છે અને એક્સ વાય ઝેડ ટાઈપનું એક પોઈન્ટર વેરિયેબલ છે તો આ એક સાદું સ્ટ્રક્ચર છે જે આપણે અગાઉથી જોઈ ગયા છે એ પ્રમાણેનું જ ત્યાર પછી એને આપણે દર વખતે સ્ટ્રક્ટ એક્સ વાય ઝેડ એવું ના લખવું પડે એટલે આપણે ટાઈપ ડિફાઈન કરી દીધું કે ટાઈપ ડિફાઈન સ્ટ્રક્ટ એક્સ વાય ઝેડને આપણે નોડ કહીશું એટલે આપણે નોડ કહીશું ત્યારે સ્ટ્રક્ટ ઝેડ ગણવામાં આવશે ત્યાર પછી આપણે ઇન્ટીજિયર મેઇનમાં આવ્યા અને આપણે આટલા ફંક્શન ડિક્લેર કર્યા હવે આ બધા ફંક્શનને આપણે જોઈએ તો સ્ટાર્ટિંગ એનું વોઇડ છે એટલે ધારો કે પહેલું એડ નોડ માટે છે કે આપણે એક નોડ એડ કરવો હોય તો એની માટે આપણે વોઇડ એટલે કશું રિટર્ન નહીં કરે ફંક્શનનું નામ એડ છે અને અંદર નોડ ટાઈપનો પોઈન્ટર વેરિયેબલ જશે હવે નોડ ટાઈપનો એટલે કે સ્ટ્રક્ચર એક્સપાયજેડ પણ એમાં અહીંયા જોશો તમે તો કે ડબલ પોઈન્ટર છે ડબલ પોઈન્ટરનો મતલબ થાય કે એડ્રેસનું પણ એડ્રેસ જશે અંદર એ જ રીતે આપણે બીજું ડિલીટ નામનું ફંક્શન ડિક્લેર કર્યું એ પણ વોઇડ છે એટલે કે કશું રિટર્ન નહીં કરે અને એની અંદર પણ નોડનું ડબલ પોઈન્ટર જશે એ જ રીતે આપણે ઇન્સર્ટ નામનું એક ફંક્શન ડિક્લેર કર્યું એ પણ વોઇડ છે એટલે કે રિટર્ન કશું નહીં કરે અને નોડ ડબલ પોઈન્ટર અંદર જશે ત્યાર પછી પ્રિન્ટ નામનું આપણે ફંક્શન ડિક્લેર કર્યું એની અંદર આપણે વોઇડ એટલે રિટર્ન કશું નહીં કરે અને એની અંદર આપણે નોડ ટાઈપનું એક સાદું એડ્રેસ આપણે મોકલ્યું સિંગલ પોઈન્ટર અને એ જ રીતે કાઉન્ટ નામનું એક ફંક્શન ડિક્લેર કર્યું કાઉન્ટ નામના ફંક્શનની રિટર્ન ડેટા ટાઈપ છે ઇન્ટ છે એટલે કે ઇન્ટીરિયર વેલ્યુએ બહાર આપશે અને નોડ ટાઇપનું વેરિયેબલ અંદર લેશે તો આટલા ફંક્શન આપણે ડિકલેર કર્યા એની સાથે સાથે આપણે એક સીએચ નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો ચોઈસ માટે અને એક નોડ નામનું લિસ્ટ પોઈન્ટર આપણે ડિક્લેર કર્યું તો જેમ આપણે અગાઉ થિયરીમાં ચર્ચા કરી ગયા કે અહીંયા આપણે લિસ્ટ નામનું પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરે છે કે જેની અંદર આપણે જે પેલું એક્સ વાયઝેડ અલગ અલગ આપણે વેરિયેબલ ડિક્લેર કરતા હતા એ વેરિયેબલને અહીંયા ડિક્લેર કરવા માટે આપણે પોઈન્ટર વેરિયેબલ લીધો અને એને શરૂઆતમાં નલ કરી દીધો ત્યાર પછી આપણે ડુ વાઇલ લગાવી ક્લિયર સ્ક્રીન કરી અને એક આ નાનું મેન્યુ પ્રિન્ટ કર્યું કે એડ નોડ ડિલીટ નોડ ઇન્સર્ટ નોડ પ્રિન્ટ કાઉન્ટ અને એક્ઝિટ માટે અને ત્યાર પછી આપણે એન્ટરિયોર ચોઈસ લખ્યું અને એ જે પણ ચોઈસ એટલે કે આ વન ટુ થ્રી ફોરમાંથી કોઈ પણ નંબર આપણે એન્ટર કરીએ એ સ્કેનએપથી આપણે સીએચની અંદર સ્ટોર કર્યું સીએચની અંદર સ્ટોર કર્યા પછી આપણે એને સ્વિચથી ચેક કર્યું કે સીએચની વેલ્યુ જો વન હોય તો એડ માટેનું ફંક્શન આપણે બોલાવીશું અને એને લિસ્ટનું એડ્રેસ મોકલી આપીશું એટલે હવે આ લિસ્ટ જે અહીંયા આપણે ઉપર ડિક્લેર કર્યું એ લિસ્ટ મેમરીની અંદર કોઈ જગ્યાએ હશે શરૂઆતમાં એ નલ હશે પણ એનું મેમરી એક એડ્રેસ હશે એ એડ્રેસ આપણે એડને મોકલી આપીએ છીએ હવે એડ ફંક્શનને આપણે એ એડ્રેસ મોકલી આપીએ એ જ રીતે જો બે નંબર આપણે સિલેક્ટ કર્યો હોય તેનો મતલબ એમ થાય કે આપણે નોડને ડિલીટ કરવો છે તો આપણે ડિલીટ નામનું ફંક્શન કોલ કરીશું અને એને પણ લિસ્ટ મોકલી આપીશું જો આપણે ઇન્સર્ટ કરવું હોય તો ઇન્સર્ટ નામનું ફંક્શન કોલ કરીશું અને એને આપણે લિસ્ટ મોકલી આપીશું જો આપણે પ્રિન્ટ કરવું હોય તો આપણે પ્રિન્ટ નામનું ફંક્શન કોલ કરીશું અને આપણે લિસ્ટને મોકલી આપીશું એ જ રીતે આપણે ત્યાંથી કાઉન્ટ જો કરવું હોય તો કાઉન્ટને આપણે એક પ્રિન્ટેફની અંદર જ કોલ કરાવ્યું છે એટલે કાઉન્ટ ફંક્શન જે રિટર્ન કરશે એ આપ મેળે જ અહીંયા ટોટલ નંબર કરી અને પ્રિન્ટ થઈ જશે છ નંબર જો હોય તો એક્ઝિટ માટે છે એટલે એ ઓટોમેટિકલી બહાર નીકળી જશે અને એના સિવાયનું કંઈ પણ હશે તો એ શું કરશે તો કે પ્લીઝ એન્ટર નંબર બિટવીન વન ટુ સિક્સ ઓનલી એવો આપણે મેસેજ આપી અને બહાર નીકળશે અને અહીંયા આપણે જોવા મળે છે કે વાઇલ લૂપ આપણે લગાવેલી છે કે સીએચ જ્યાં સુધી છ ના થાય ત્યાં સુધી એ આ વાઇલ્ડ લુપને ફેરવ્યાજ કરશે અને જો સિક્સ નંબર થઈ જાય તો પછી એ પ્રોગ્રામને બંધ કરી દે અને રિટર્ન ઝીરો કરશે અને અહીંયા આપણું મેઈન પૂરું થઈ જાય છે ત્યાર પછી આપણે બધા અલગ અલગ ફંક્શન છે એ ફંક્શન આપણે લખ્યા છે આશા છે કે તમને મેઇનમાં ખબર પડી ગઈ હશે ફંક્શનની ચર્ચા પહેલાં આપણે આને રન કરીને જોઈએ અને એના પછી હું તમને એડ ડિલીટ અને ઇન્સર્ટના જે બધા ફંક્શન છે એ હું સમજાવું તો હું આને પહેલાં રન કરું છું અને બધા જ પ્રોસેસ છે એ હું તમને બતાવું છું એટલે ઓલ્ટર આર આર કરીને આપણે રન કરીશું એટલે જેવું રન કર્યું એટલે આપણને એક આ મેન્યુ જોવા મળે છે કે જેની અંદર આપણે કે છે કે ઓપ્શન મેનુ અને બધા વન ટુ થ્રી ફોર કરીને બધા ઓપ્શન્સ આપણને આપવામાં આવ્યા છે અને નીચે લખવામાં આવ્યું છે એન્ટર યોર ચોઇસ હવે આ એન્ટર ચોઇસ કર્યા પછી આપણે ધારો કે આપણે એડ નોટ કરવું છે એટલે આપણે પહેલી વખત તો આપણે એડ નોટ કરવું પડશે કારણ કે અત્યારે આપણી પાસે કોઈપણ નોડ નથી એટલે આપણે એક નંબર લઈશું અને એન્ટર આપીશું જેવું એક નંબર એન્ટર કરીશું એટલે એ નોડ માટેનો વેલ્યુ માંગશે જેવી રીતે આપણે પહેલાં એક્સ ડોટ એની અંદર જે વેલ્યુ સ્ટોર કરતા હતા એ વેલ્યુ આપણે અહીંયા સ્ટોર કરવાની છે એટલે આપણે જો અગાઉના પ્રોગ્રામમાં જોયું કે મેન્યુઅલી આપણે એક્સ ડોટ એ ઇક્વલ ટુ ટેન કરી દેતા હતા તો એ જ ટેન ટ્વેન્ટી નંબર આપણે અહીંયા આ રીતે પ્રોગ્રામેટિકલી નાખવાની જરૂર પડશે તો અહીંયા હું પહેલાં દસ નંબર નાખું છું અને એન્ટર આપું છું એટલે મને મેસેજ આપે છે કે નોડ એડેડ અને ત્યાર પછી હું જેવું સ્પેસ બાર કેવું કંઈ કરું એટલે પાછું મેનુ આવી જાય છે તો મારે બીજો પણ એક નંબર એડ કરવો છે એટલે આપણે ધારો કે એક્સ વાય ઝેડ એવા ત્રણ ચાર એડ કરી દઈએ પહેલાં કે જેથી એની અંદર પછી બીજા કમાન્ડ જોઈ શકીએ આપણે ફરી પાછું હું વન કરું છું અને ટ્વેન્ટી નંબર એડ કરું છું એટલે બીજો નોડ એડ થઈ ગયો ફરી પાછું હું વન કરું છું અને ત્રીજો નોડ એડ કરી દઉં છું અને છેલ્લે આપણે હજુ એક વખત કરી દઈશું ચાલીસ નંબર એડ કરી દઈએ તો અત્યારે ચાર નોડ એડ થઈ ગયા છે હવે કેવી રીતે ખબર પડે આપણે ચાર નોડ તો આપણે પાંચ નંબર જોઈએ તો એક કાઉન્ટ નોડ માટે છે તો હું અહીંયાથી પાંચ નંબરની ચોઈસ લઈશ તો મને બતાવશે કે ટોટલ નોડ થઈ ગયા છે ફોર એટલે ચાર નોડ સ્ટોર થઈ ગયા છે આપણને જોવા મળે છે એન્ટ્રાપીશું એટલે પાછા મેનુમાં આવી જઈશું મેનુની અંદર આપણે જો ચાર નંબર કરીએ તો એ જે ચારે ચાર નોડ છે એની વેલ્યુ આપણે પ્રિન્ટ કરીને બતાવે છે કે કરંટ લિસ્ટ ટેન ટ્વેન્ટી થર્ટી એન્ડ ફોર્ટી અહીંયાથી બધા નોડ બરોબર પ્રિન્ટ થાય છે એ આપણને જોવા મળે છે હવે એની અંદર જો મારે એક નોડ ઇન્સર્ટ કરવો હોય ઇન્સર્ટમાં પણ આપણે ત્રણ ચોઈસ મળે છે એક તો આપણે પહેલા જ નંબર પર ઇન્સર્ટ કરીએ કારણ કે જો તમે અગાઉ જોઈ ગયા કે મેમરી સ્ટેક કેવો હતો તો મેમરી સ્ટેકની અંદર આપણે એવું કરી શકીએ કે આપણે પહેલાં પોઝિશનની ઉપર ઇન્સર્ટ કરવું છે હું જો તમને આ બતાવું કે ચાર નંબર જે છે એની અંદર અહીંયા દસ વીસ છે હવે જો અમારે દસ નંબરને નીચે ખસેડી દેને એ પોઝિશન પર કંઈ વસ્તુ ઇન્સર્ટ કરવી તો પણ હું કરી શકું દસ અને વીસની વચ્ચે મારે સ્ટોર કરવું હોય કે વીસ અને ત્રીસની વચ્ચે સ્ટોર કરવું હોય તો પણ હું કરી શકું અથવા તો ફોર્ટી જે છેલ્લો નંબર છે એના પછી મારે ઇન્સર્ટ કરવું હોય તો પણ હું કરી શકું તો એ ત્રણે ત્રણ વસ્તુ આપણે જોઈએ કે જેની અંદર આપણે ઇન્સર્ટ પહેલાં તો પહેલી પોઝિશન પર જોઈએ એટલે હું અહીંયાથી ત્રણ નંબર આપું છું એટલે મને પૂછે છે કે આફ્ટર વીચ નંબર કયા નંબર પછી તમારે ઇન્સર્ટ કરવું છે તો આપણે પહેલાં દસ નંબર પછી જ ઇન્સર્ટ કરવું છે એટલે દસ નંબર આપણે આપ્યો પહેલો જ નોડ અને ત્યાર પછી આપણે એન્ટર કરીશું એટલે આપણે પૂછશે કે એન્ટર નંબર કયો નંબર એડ કરવો છો તો અત્યારે આપણે સિરીઝ પ્રમાણે આપીએ કે જેથી આપણે જોઈ શકીએ એટલે આપણે પંદર નંબર આપીએ છીએ અને એન્ટર કરીશું તો મને મેસેજ આપે છે કે નોડ ઇન્સર્ટેડ હું એન્ટર કરીશ એટલે પાછું મેનુ આવી જશે ચાર નંબર કરીશ એટલે મને લિસ્ટ બતાવશે તો લિસ્ટની અંદર તમે જોઈ શકો છો કે દસ પછી એક નવો નંબર એટલે કે નવું આખું ગ્રુપ એક નોડ એડ થઈ ગયો છે અને એ નોડનો પંદર નંબર અહીંયા પ્રિન્ટ પણ થઈ રહ્યો છે હવે એ જ રીતે જો મારે વીસ પછી એડ કરવું હોય તો પણ હું કરી શકું એટલે હું ફરી પાછું ત્રણ નંબર આપું છું અને અહીંયા આપું છું કે મારે આફ્ટર ટ્વેન્ટી એડ કરવું છે અને કયો નંબર એડ કરવો છે તો ધારો કે ટ્વેન્ટી ફાઇવે એડ કરવો છે તો આપણે એન્ટર કરીશું એટલે ઇન્સર્ટ થઈ ગયો છે ચાર નંબર કરીને આપણે જોઈશું તો આપણને જોવા મળશે કે વીસ પછી પચીસ એડ થઈ ગયો છે અને ત્રીસ ચાલીસ પછીથી જોવા મળે છે ઇન્સર્ટની અંદર આપણે એક બાબત જોવાની રહી એ આપણે જોઈ લઈએ કે આપણે જો છેલ્લે એડ કરવું હોય આપણે એવો નંબર આપીએ કે જે નંબર અંદર છે જ નહીં ધારો કે હું ત્રણ નંબર કરું છું અને હું ફિફ્ટી આપું છું કારણ કે આપણે ફોર્ટી સુધી લીધેલું હતું એટલે કે ફિફ્ટી નથી તો આપણે ફિફ્ટી નંબર આપીએ કે આફ્ટર ફિફ્ટી અને પછી આપણે આપી દઈએ કે ભાઈ ફોર્ટી ફાઇવ મારે એડ કરવો છે તો હું એન્ટર કરીશ તો મને મેસેજ આપે છે નંબર નોટ ફાઉન્ડ અને પછી ન્યૂ નોડ ઇન્સર્ટેડ મને બતાવી દેવામાં આવે છે કે પચાસ નંબર તો એને મળ્યો નથી પણ જે એન્ડની અંદર એણે ફોર્ટી ફાઇવ એડ કરી દીધું છે તો જો આપણે ચાર નંબર કહીને પાછું પ્રિન્ટ કરીએ તો તમે જોશો કે ચાલીસના પછી એને પચાસ નંબર ના મળ્યો એટલે એણે શું કર્યું તો કે એ પચાસ નંબર નથી એવું મેસેજ આપી દીધો અને જે ફોર્ટી ફાઇવ છે એ ત્યાં એન્ડમાં એડ કરી દીધા અને એ જ રીતે આપણે ડિલીટની અંદર હવે જોઈએ ડિલીટની અંદર પણ આપણે એ જ રીતે બધું કરી શકીએ પહેલાં આપણે બે નંબર કરીશું ડિલીટ એટલે મને પૂછશે કયો નંબર ડિલીટ કરવો છે ધારો કે મારે પહેલો જ નંબર ડિલીટ કરવો છે તો હું અહીંયા ટેન એન્ટર કરું છું અને ત્યાર પછી હું એન્ટર આપું છું તો મને બતાવે છે કે ફર્સ્ટ નંબર ડિલીટેડ અને ત્યાર પછી આપણે સ્પેસ બાર આપીએ પાછું મેનવાઈ જાય છે અને આપણે ચાર નંબર કંઈ જોઈશું તો અહીંયાથી જોવા મળે છે કે પેલો દસ નંબર જે પહેલાં હતો એ ડિલીટ થઈ ગયો અને બાકીનો લિસ્ટ જે છે એ આખું એમનું એમ જ રહ્યું છે હવે ધારો કે હું વચ્ચેનો કોઈ નંબર ડિલીટ કરવા માગું ધારો કે મારે ત્રીસ નંબર ડિલીટ કરી દેવો છે તો પણ હું કરી શકું એટલે હું અહીંયાથી ટુ નંબર પાછો આપું છું નંબર ડિલીટેડની અંદર આપણે ત્રીસ આપીશું કે ત્રીસ નંબર આપણે ડિલીટ કરવો છે તો આપણે કહે છે કે નંબર ડિલીટેડ એન્ટર કરીને આપણે ચાર નંબર કહીને જોઈશું વચ્ચેથી ત્રીસ નંબર ડિલીટ થઈ ગયો છે આપણે જોવા મળે છે હવે એ જ રીતે જેમ આપણે અગાઉ જોયું કે આપણે એવો નંબર આપીએ કે જે લિસ્ટમાં છે જ નહીં આ વખતે આપણે મેસેજ આપવો જોઈએ કે એ નંબર નથી બે નંબર હું પાછું લઈશ અને હું પચાસ નંબર નાખું છું કે જે નંબર નથી લિસ્ટની અંદર તો મને મેસેજ આપી દે છે કે ડિલીટ નંબર નોટ ફાઉન્ડ જે ડિલીટ કરવા માટે તમે માંગો છો એ નંબર નથી એ આપણે અહીંથી મેસેજ આપી દે છે કોઈપણ વસ્તુ આપણે અહીંથી કરી શકીએ એડ ડિલીટ વગેરે આપણે ઓલરેડી મેનુ તો જોઈ ચૂક્યા છે પણ આપણે એના પણ ઓપ્શન જોઈ લઈએ કે જો આ એકથી છ વગર કોઈપણ આપણે આપીએ એટલે ધારો કે આપણે હું આઠ નંબર આપું છું તો મને મેસેજ આપી દે છે કે પ્લીઝ એન્ટર નંબર બિટવીન વન ટુ સિક્સ ઓનલી અને હું જો સિક્સ નંબર આપીશ તો આ મેનુ બંધ થઈ અને પાછા આપણે બહાર પ્રોગ્રામમાં જતા રહીશું સિક્સ નંબર એન્ટર કર્યો અને એન્ટર આપીશું કીબોર્ડ પરથી તો તમને જોવા મળશે કે પ્રોગ્રામ બંધ થઈ ગયો અને પ્રોગ્રામ વિન્ડો છે એની અંદર આપણે આવી ગયા તો હવે આ બધા ઓપરેશન તમને ખબર પડ્યા હશે અને એ આ ઓપરેશન કરવા માટે આપણે આટલા ફંક્શન લીધેલા છે હવે આ એક એક ફંક્શનને આપણે ચર્ચા કરીએ કે આ ફંક્શન શું કામ કરે છે એડ માટેનો પ્રોગ્રામ છે હવે એડ માટે જેમ આપણે ત્યાંથી જોયું એ પ્રમાણે કે ત્યાંથી લિસ્ટ આવશે હવે એ લિસ્ટનું જે એડ્રેસ આવશે એ આપણે બતાવીએ છીએ કે એડ્રેસનું પણ એડ્રેસ આપણે અહીંયા ક્રિએટ કરીએ છીએ અને એને આપણે એલ નામ આપીએ છીએ ત્યાર પછી આપણે જેમ થિયરીમાં ચર્ચા કરી ગયા કે એક ટેમ્પરરી નોડ આપણે ડિક્લેર કરવો પડશે એટલે કે ટેમ્પરરી નોડ ડિક્લેર કર્યો અને એ ટેમ્પરરીની અંદર આપણે લિસ્ટનું એડ્રેસ આપી દીધું એટલે જેમ તમે શરૂઆતમાં જોયું કે આપણે લિસ્ટની એક કોપી બનાવી દઈએ છીએ આનાથી ત્યાર પછી આપણે ચેક કરીએ છીએ ઇફ લિસ્ટ ઇક્વલ ઇક્વલ ટુ નલ ધારો કે પહેલી જ વખતમાં લિસ્ટ આવે છે તો એ નલ હશે પણ જો બીજી વખત જો આ એડ નોડ બોલાવવામાં આવે ત્યારે લિસ્ટ નલ નહીં હોય એટલે પહેલી વખત જો લિસ્ટ એ નલ હોય તો એલની અંદર મેલોક કરશે એટલે કે એની માટે મેમરી બ્લોક બુક કરશે અને જે મેમરી બુક કરી એ મેમરી આપણે ટીની અંદર સ્ટોર કરી દઈશું અને આ પછી શું થશે એ બહાર આવી જશે અને આપણને મેસેજ આપશે કેન્ટર નંબર સ્કેનએપ કરીશું જે નંબર એ ટીની અંદર સ્ટોર કરશે આપણને મેસેજ આપી દેશે કે નોડ એડેડ અને ત્યાર પછી ગેટ સીએથી વેઇટ કરશે પણ જો બીજી વખત જો આપણે નોડ એડ કરતા હોય એટલે ધારો કે આપણે પહેલી વખતમાં દસ નંબર ઓલરેડી નાખી દીધો ત્યાર પછી અહીંયા આવીશું ત્યારે લિસ્ટ નલ નહીં હોય લિસ્ટ નલ નહીં હોય એટલે શું કરશે તો કે આપણે છેક એન્ડમાં જવું પડશે કારણ કે કદાચ બની શકે કે આપણે દસ વીસ ત્રીસ એવા ઘણા બધા નંબર નાખ્યા હોય તો એ બધા નંબરના એન્ડમાં નવો નોડ એડ કરવાનો છે એટલા માટે શું કરશે તો કે એલ્સની અંદર બીજી વ્હાઈલુપ લગાયેલી છે અને હવે આ પણ આપણે ચર્ચા કરી ગયા ટીનું પોઈન્ટર આપણે જોઈએ છે તો કે ટી પોઇન્ટિંગ પી જે છે એ નોટ ઇક્વલ ટુ નલ એટલે જ્યાં સુધી નલ ના થાય ત્યાં સુધી એ ટી પોઇન્ટરને આગળ આગળ વધારતું જ જશે એટલે નવા નવા જે નોડ છે જેટલા પણ નોડ એડ કરેલા છે એ બધા નોડના છેલ્લે જ હશે લા વાઇલ લૂપ જ્યારે પૂરી થશે ત્યારે કરંટ નોડ જે હશે એ છેલ્લો નોડ હશે એ છેલ્લા નોડ માટે આપણે મેમરી બુક કરીશું અને એની અંદર આપણે એનું પોઈન્ટર લઈ અને પછી આપણે એની માટે એન્ટર નંબર કરીશું બધો પ્રોસેસ કરીશું જેમ આપણે પહેલી વખત માટે કરેલો એ જ પ્રોસેસ એટલે જો લિસ્ટમાં કંઈ જ ના હોય તો પહેલી જ પોઝિશનમાં ડેટા એન્ટર થશે અને જો લિસ્ટ હોય તો એ આખા લિસ્ટના એન્ડમાં જઈ અને પછી આપણે નવો નોડ એડ કરીશું હવે એ જ રીતે આપણે ડિલીટ માટે જોઈએ પહેલા કે ડિલીટ આપણે કરવું હોય એમાં પણ ત્યાંથી જે લિસ્ટ આવ્યું હોય અહીંયા એલમાં સ્ટોર થશે ત્યાર પછી આપણે બધા ટેમ્પરરી વેરીએબલ લઈએ છે કહીએ છીએ કે એન્ટર ડિલીટ નંબર કે કયો નંબર ડિલીટ કરવો છે તો પહેલી વખતની અંદર આપણે દસ નંબર એન્ટર કરેલો તો એ દસ નંબર અહીંયા એનમાં સ્ટોર હશે અને વેલ્લુ નલ સુધી ફરશે એટલે છેલ્લા નંબર સુધી આપણે બધાને ચેક કરીશું અને એની અંદર આપણે ચેક કરીશું પહેલો નોડ હોય એનો ડેટા અને આપણે જે આ નંબર નાખ્યો તે બરોબર ઇક્વલ એટલે મેચ થઈ જતો હોય એટલે પહેલી વખતની અંદર આપણે જો દસને ડિલીટ કરવો હોય તો અહીંયા પહેલી જ વખતમાં મેચ થઈ જશે તો મેચ થઈ જશે તો આપણે બીજું ચેક કરીએ છીએ કે જે એક્સ છે એ નલ છે તો અહીંયા એક્સ આપણે ઓલરેડી નલ કરેલું છે એટલે પહેલી વખત એને એક્સ નલ મળશે નલ મળે છે તો એનો મતલબ એમ થાય છે કે એ પહેલો જ નોળ છે એટલે પહેલો નોડને એ શું કરશે તો કે લિસ્ટની અંદર ટેમ્પરરીનું જે પોઈન્ટર છે આપણે જોઈ ગયા કે એના પછીનું જે નોડ હશે એનું એડ્રેસ લઈને એ લિસ્ટમાં સ્ટોર કરી દેશે અને એટલે ટેમ્પરરીને ફ્રી કરી દેશે અને પછી રિટર્ન કરી દેશે અહીંથી રિટર્ન થઈ જશે એટલે આ પહેલી જ વખતમાં અહીંથી પ્રોગ્રામ પાછો ઉપર મેઇનની અંદર જતું રહેશે પણ જો પહેલો નોડ ના હોય તો પછી એ બીજી જગ્યાએ ચેક કરશે કે બીજા બધા નોડની અંદર તો એ નથી ને એટલે જો એ નોડની અંદર એને મળશે તો ત્યાંથી એ ફ્રી કરી દેશે અને પછી અહીંયાથી રિટર્ન થઈ જશે અને આ બધામાં નહીં હોય તો પછી છેલ્લે એ શું કરશે તો કે આખું લિસ્ટ ધારો કે પતી ગયું તો છેલ્લા માટે આ મેં કરેલું છે કે છેલ્લાને ઓલરેડી ચેક કરશે કે જો છેલ્લું જે નોડ છે એ છેલ્લા નોડનો વેલ્યુ તો આપણા નંબર સાથે મેચ નથી થતી ને જો એ નંબર સાથે મેચ થતી હોય તો એને ફ્રી કરી દેશે અને આપણે મેસેજ આપી દેશે અને જો છેલ્લું પણ નહીં હોય તો પછી આપણે મેસેજ આપી દેશે કે ડિલીટ નંબર નથી મળતો એમ એટલે આ ડિલીટનું થયું એ જ રીતે આપણે ઇન્સર્ટનું જોઈએ તો ઇન્સર્ટમાં પણ ત્યાંથી આપણે મેઇનમાંથી જે લિસ્ટ મોકલી હોય અહીંયા એલમાં સ્ટોર થશે અને અહીંયા આપણે અલગથી એક આફ્ટર નંબર માટેનો એક વેરિયેબલ લીધેલું છે કે એક નંબર માટે કે જે નવો નંબર આપણે ઇન્સર્ટ કરવો હોય એની માટે અને એક આફ્ટર નંબર કે કયા નંબર પછી ઇન્સર્ટ કરવો છે તો આપણે અહીંયા પ્રિન્ટ પ્રિન્ટએફ કરીએ છીએ પહેલાં કે આફ્ટર નંબર કયો છે તો આફ્ટર નંબર ધારો કે આપણે દસ પછી એન્ટર કરવું છે કે વીસ પછી એ આપણે અહીંયા એન્ટર કરીએ એટલે આફ્ટર નંબર તરીકે એ સ્ટોર થઈ જશે અને નવો નંબર જે આપણે એન્ટર કરવો હોય એ આપણે અહીંયા સ્ટોર કરી દઈશું ત્યાર પછી આપણે વાઇલ લૂપ લગાવી અને એન્ડ સુધી જઈશું કારણ કે લિસ્ટ જેમ મેં કીધું પ્રમાણે કે આપણે દર વખતે ટી જ વેરિયેબલ કહીએ છીએ પણ ટી વેરિયેબલની અંદર ઘણા બધા નોડ છે હવે તે બધા નોડને એક પછી એક ચેક કર્યા કરશે જ્યાં સુધી એ નલ ના મળે હવે એની અંદરનું પહેલું નોડ ચેક કરશે હવે જો એ જ નંબર મળી જાય એને તો જેમ આપણે થિયરીમાં ડિસ્કસ કરીએ એક્સ નામનો એક વેરિયેબલ લેશે એની માટે મેમરી એલોકેટ કરશે અને એની અંદર આપણે જે નંબર એડ કર્યો અહીંયા નંબર એન્ટર કર્યો એ નંબરનો ડેટા સ્ટોર કરી દેશે અને ત્યાર પછી જેમ આપણે થિયરીમાં જોઈ ગયા એ પ્રમાણે કે જે ટેમ્પરરી લિસ્ટ છે એનું લઈને આપણે એક્સની અંદર સ્ટોર કરી દઈએ છીએ અને આખું એક્સ લઈ અને ટેમ્પરરીમાં સ્ટોર થઈ ગયું છે એટલે નોળ બેની વચ્ચે ઇન્સર્ટ થઈ જશે અને પછી આપણે રિટર્ન કરીશું એટલે અહીંથી બહાર નીકળી જશે આ પ્રોસેસ બધા માટે થશે પણ જો છેલ્લો નોડ હોય તો છેલ્લા નોડની અંદર આવીએ છીએ જ્યારે ત્યારે એ નલ ઓટોમેટિકલી અહીંયા થઈ જાય છે ને એટલા માટે એ છેલ્લા નોડને ઇન્સર્ટ નથી કરતું છેલ્લા નોડનો જે એડ્રેસ આપણે આપ્યો હોય તો એ અહીંયા ચેક થાય છે કે જે છેલ્લું છે એ આફ્ટર નંબર તો નથી ને અને જો એ આફ્ટર નંબર હોય તો એની માટે મેમરી એલોકેટ કરીને એ જ રીતે એ નોડને ઇન્સર્ટ કરશે અને એ પણ નથી તો પછી એ નવો એક નોડ એન્ટર કરી દેશે એટલે ધારો કે આપણે એવો નંબર એન્ટર કર્યો હોય કે જે આખા લિસ્ટમાં છે જ નહીં તો એ અહીં આવી જશે અને મેસેજ આપશે નંબર એવો મળતો નથી પણ આપણે જે નવો નંબર આપ્યો એ નવો નંબર એ એની અંદર એડ કરી દેશે તો આટલા વસ્તુ થશે અને એની સાથે સાથે આપણે શું કર્યું છે કે કાઉન્ટ કરવા માટે પણ એક અલગથી ફંક્શન લીધું છે તો કાઉન્ટ માટે પણ લિસ્ટ ત્યાંથી અહીંયા આવશે હવે એ લિસ્ટની સાથે આપણે એક ઇન્ટીરિયર વેરિયેબલ લીધો કે સી નામનો અને વ્હાઈલ રૂપ લગાય કે જ્યાં સુધી લિસ્ટ છે એ નલ ના થાય આપણે જોયું કે છેલ્લો જે નોળ હશે એની અંદર નલ હશે બાકી બધામાં બીજા કોઈનું ને કોઈનું એડ્રેસ હશે જ એટલે પહેલાંથી શરૂ કરશે અને જ્યાં સુધી નલ નહીં થાય ત્યાં સુધી સીને પ્લસ 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 કર્યા કરશે અને એકવાર સી પ્લસ પ્લસ થઈ જાય એટલે ફરી પાછું લિસ્ટનું પોઈન્ટર જે છે એ આગળ વધારી દેશે એમ કરતાં કરતાં જ્યારે આપણે આખી વહેલું પૂરી થશે ત્યારે ની અંદર એ નંબર સ્ટોર હશે કે જે ટોટલ નોડ હશે અને એને આપણે રિટર્ન કરી દઈએ છીએ ને એ રિટર્ન ઉપર તમે મેઇનમાં જોશો મેનની અંદર આપણે પ્રિન્ટએફની અંદર એ પર્સન ડીની અંદર અહીંયા ડાયરેક્ટલી જે કાઉન્ટમાંથી આવશે અહીંયા પ્રિન્ટ કરી દે છે કે ટોટલ નોડ કેટલા છે અહીંયાથી પ્રિન્ટ થઈ જાય છે છેલ્લું આપણે જોઈ લઈએ અને એ છે પ્રિન્ટ માટેનું પ્રિન્ટ માટેનું બહુ ઇઝી છે જે લિસ્ટ આવે છે એ લિસ્ટને આપણે વાઇલ લૂપ લગાવી અને એનો જે વેરિયેબલ છે એ વેરિયેબલનો ડેટા છે આપણે પ્રિન્ટ કરવાનો છે પહેલાં ક્લિયર સ્ક્રીન કરી દઈએ છીએ ત્યાર પછી આપણે મેસેજ નાખ્યો કે કરંટ લિસ્ટ અને ત્યાર પછી આપણે વાઇલ લૂપ લગાવી ક્યાં સુધી તો કે જ્યાં સુધી લિસ્ટ નલ ના થાય ત્યાં સુધી અને ડેટા પ્રિન્ટ થઈ જાય એટલે નવા નોડનું એડ્રેસ આપણે લિસ્ટમાં સ્ટોર કરી દઈએ છીએ અને પાછા ઉપર જતા રહે છીએ એમ નોડનો ડેટા આપણે પ્રિન્ટ કરીએ છીએ અને ત્યાર પછી પૂરું થઈ જાય એટલે આપણે ગેટ સિએથી વેઇટ કરીએ છીએ તો આશા છે કે તમને આ આખા લિંક લિસ્ટના ઓપરેશન છે એ બધા ઓપરેશનની અંદર ખબર તમને પડી હશે અને તમે પોતે પણ આ પ્રોગ્રામ मैं आते हैं तो लाइन बाय लाइन चेक करने तो थीअरी चे, तो आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते है तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद